નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. તાજેતરમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ફિલ્મ મહારાજ રિલીઝ થયું છે. આ ફિલ્મના લેખક, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કલાકાર, ડિસ્ટ્રીબ્યુટર તથા આ ફિલ્મના તમામ સહભાગીઓ દ્વારા ઉપરોક્ત ફિલ્મને ધાર્મિક બાબતોને દૂષિત રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને અહીં ધર્મને અને પુષ્ટિ સંપ્રદાયમાં માનતા લોકો તેમજ સનાતન હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ અને તેને ઠેસ પહોંચે તેવી વિકૃત રીતે રજૂ કરવામાં આવેલ છે, જેથી સમાજમાં ધાર્મિક મુદ્દે તણાવ ઊભો થઈ શકે છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. મહારાજ પિક્ચરમાં વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજીને અભદ્ર રીતે દર્શાવી વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરોડો વૈષ્ણવો તથા ગુરુ સમાન શ્રી મહાપ્રભુજીના વંશજોની હૃદયની લાગણીઓ દુભાઈ છે. આ સમગ્ર પિક્ચરનું ચિત્રાંકન જ વિકૃત હોય માટે આ ફિલ્મ પર પ્રતિબંધ લાગવો જોઈએ અને સંપ્રદાયની લાગણી વિરુદ્ધ હોય માટે ફિલ્મ પર દરેક જગ્યાએ સદંતર પ્રતિબંધ લાગવો જોઈએ અને રિલીઝ ન થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે શ્રી ગોવર્ધન નાથજી અવેલીના એડી રૂપારેલ, મુખ્ય ટ્રસ્ટી મયુરભાઈ સાગર, પરેશભાઈ, જગુભાઈ, અષ્ટકાંતભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, રશ્મિનભાઈ તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ, હિતેશભાઈ સરૈયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી, રાજુભાઈ શિંગાણા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું કે જે શ્રી મહાપ્રભુજીએ જે વૈષ્ણવ સંપ્રદાય શ્રી કૃષ્ણનો ભગવાનના કહેવાથી જે આજથી 550 વર્ષ સ્થાપેલો હતો તેની જ અત્યારે તમને કોઈ વિરોધમાં અત્યારે જે ફિલ્મમાં બની રહી છે કે જે વૈષ્ણવ સંપ્રદાય અને અમારા વલ્લભપુરના બાળકો માટે વિરોધમાં ઘણું ખોડું આપ્યું છે. અમારા વૈષ્ણવ સંપ્રદાયના કરોડો લોકો અને વલ્લભપુરના હજારો બાળકોની વિરુદ્ધ જે આ પિક્ચર છે તેનો અમે વિરોધ કરીએ છીએ. અગાઉ એવું લાગશે તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું. આ માટે થઈને અમારો બધો અવાજ ઉપર પહોંચે એવી સૌને વિનંતી. શ્રી વલ્લભભાઈ. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.